વીસમાં દાખલામાં કીધું છે કે એક ચોરસ રૂમાલની લંબાઈ 30 સેન્ટીમીટર આપેલી છે અને ફરતે લેસ લગાડવાનો છે. ફરી પાછો ફરતે શબ્દ આવ્યો એટલે ફરી પાછી આપણે અહીંયા પરિમિતિ જ શોધવી પડશે. તો ચોરસ રૂમાલની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, 4 ના 4 એમને લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર. 30 ગુણ્યા 4 એટલે કેટલો જવાબ આવી ગયો? 120. 21માં પ્રશ્નમાં કીધું છે કે એક ચોરસ મેદાનની ફરતે, ફરી પાછો ફરતે શબ્દ આવ્યો એટલે પરિમિતિ શોધવાની થશે. ફરતે વાડ લગાવવાની છે, એની લંબાઈ છે 240 મીટર. તો મેદાનની લંબાઈ જો આપણે ક્ષેત્રફળના દાખલામાં કેમ કીધું હતું, પહેલાં લંબાઈ આપેલી હતી એના ઉપરથી ક્ષેત્રફળ શોધ્યું હતું, પછીના દાખલામાં એવું આવ્યું હતું કે ક્ષેત્રફળ આપેલું હતું એના ઉપરથી લંબાઈ શોધવાની કીધી હતી. અહીંયા પણ એમ જ, પહેલાં આપણે લંબાઈ ઉપરથી પરિમિતિ શોધતા શીખી લીધી, હવે તમને પરિમિતિ આપેલી હશે એના ઉપરથી તમારી લંબાઈ શોધવાની. તો પહેલાં સૂત્ર તો લખી જ નાખવાનું કે ભાઈ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ છે. હવે તમને પરિમિતિ આપેલી છે 240, 4 ગુણ્યા લંબાઈ, એમને લંબાઈ શોધવાની છે એટલે 4 ને આ બાજુ આવવા દેવાના. બરાબરની આ બાજુ 4 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં. 240 ભાગ્યા 4, 6 ચોક 24 થાય અને પાછળનો 0 એટલે કેટલો જવાબ આવી ગયો? 60. 22મો પ્રશ્ન, એક લંબચોરસ ટેબલની પરિમિતિ 4.50 મીટર છે. જો આ પાટિયાની પહોળાઈ 0.75 મીટર હોય તો પાટિયાની લંબાઈ સેન્ટીમીટરમાં શોધો. એટલે પહેલાં તમને પરિમિતિ અને પહોળાઈ જે છે એ મીટરમાં આપેલી છે, એમાં સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં તમારે પહોળાઈ શોધવી પડશે. એ પહોળાઈ જે મળશે એ તમને મીટરમાં મળશે, એ મીટરને તમારે સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. તો લખ્યું કે લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ થશે. સૂત્ર તો બધે દાખલામાં પહેલાં લખી જ નાખવાનું, બરાબર છે. હવે પરિમિતિ તમને આપેલી છે 4.50, 2 ના 2 એમને લંબાઈ શોધવાની છે, પહોળાઈ આપેલી છે 0.75. હવે 2 છે એ આખા કૌંસના ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં, એટલે 4.50 ના છેદમાં 2. અહીંયા ભાગાકાર કરવા માટે તમારે શું કરવાનું, પોઈન્ટ દૂર કરી નાખવાનો. 450, 4.50 છે એમાંથી પોઈન્ટ દૂર કરીને 450 કરી નાખવાના અને 450 નો 2 વડે ભાગાકાર કરી લેવાનો. પછી 450 નો 2 વડે ભાગાકાર કરીને જે તમારો જવાબ આવે ને એ જવાબમાં પાછો 2 અંકની આગળ પોઈન્ટ મૂકી દેવાનો, કારણ કે 450માં કેને આગળ પોઈન્ટ હતો, 2 અંકની આગળ, એટલે થઈ ગયા 2.75. હવે 0.75 બરાબરની આ બાજુ પ્લસ છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ, એટલે 2.25 માઇનસ 0.75 એટલે લંબાઈ આપણે કેટલી મળી, 1.5 મીટર મળી. હવે આ 1.5 મીટર લંબાઈ છે એને સેન્ટીમીટરમાં ફેરવવાના છે એટલે 100 વડે ગુણાકાર કરવો પડશે, એટલે 1.5 ગુણ્યા 100. પોઈન્ટ દૂર કરશો એટલે છેદમાં કેટલા આવશે, 10. 10 નો 0 100 નો 0 કેન્સલ, 15 ગુણ્યા 10 એટલે 150. 150 સેન્ટીમીટર પાડિયાની લંબાઈ હશે.